પરિવહન તંત્ર મનુષ્યના પરિવહન તંત્રમાં મુખ્યત્વે રુધિર રુધિરવાહિની અને હૃદયનો સમાવેશ થાય છે રુધિર રુધિર એક પ્રવાહી છે જે રુધિરવાહિનીઓમાં વહે છે રુધિરમાં વિવિધ પ્રકારના કોષો સમાવિષ્ટ છે જેવા કે રક્તકણ ત્રાકણ શ્વેતકણ રુધિરના પ્રવાહી ભાગને રુધિર રસ કહે છે રક્તકણ જેને રેડ બ્લડ સેલ અથવા આરબીસીના ટૂંકા નામે ઓળખવામાં આવે છે રક્તકણ એક પ્રકારના કોષો છે રક્તકણ હિમોગ્લોબિન નામનું લાલ રંજક કણ ધરાવે છે હિમોગ્લોબિનની હાજરીના કારણે રુધિર લાલ રંગનું હોય છે હિમોગ્લોબિન રુધિરમાં રહેલ રક્તકણ હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે તથા કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડને ફેફસા સુધી લઈ જાય છે હિમોગ્લોબિનના બંધારણમાં આયન તત્વ રહેલું હોય છે શ્વેતકણ જેને વ્હાઇટ બ્લડ સેલ અથવા ડબ્લ્યુબીસીના ટૂંકા નામે ઓળખવામાં આવે છે શ્વેતકણ પણ એક પ્રકારના કોષ છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ શ્વેતકણો પર આધારિત છે ત્રાક કણ જેને પ્લેટલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે રુધિર ઘંઠાવાની પ્રક્રિયા માટે ત્રાક કણ જવાબદાર છે શરીરના કોઈ ભાગમાં ઈજા થતાં બહાર નીકળતું રુધિર ત્રાક કણોની મદદથી ઘંઠાઈ જાય છે આમ ઈજા થતાં શરીરમાંથી રુધિર વહી જતું અટકે છે રુધિર વાહિનીઓ રુધિર વાહિનીઓના મુખ્યત્વે બે પ્રકાર છે ધમની અને શીરા ધમની ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાડી હોય છે શીરા શીરા શરીરના જુદા જુદા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને હૃદય સુધી લઈ જાય છે શિરામાં રુધિરનો પ્રવાહ એક જ તરફ એટલે કે હૃદય તરફ હોવાથી તેમાં વાલ્વ આવેલા હોય છે શિરાની દીવાલ પાતળી હોય છે ધમનીઓ આગળ જતા નાની નાની વાહિકાઓમાં પરિણમે છે જેને રુધિર કેશિકાઓ કહે છે હૃદય હૃદય મુખ્ય ચાર ખંડોમાં વહેંચાયેલું હોય છે જમણું કર્ણક જમણું ક્ષેપક ડાબુ કર્ણક અને ક્ષેપ ક્ષેપકોની દિવાલ જાડી હોય છે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થઈ જાય તે માટે જમણાકર્ણક જમણાક્ષેપક અને ડાબાકર્ણક ક્ષેપકની વચ્ચે એક સ્નાયુમય પડદો આવેલો હોય છે હૃદયના કાર્યને સમજીએ અહીં તમે હૃદય ધબકતું જોઈ શકો છો ક્ષેપકોની જાડી દીવાલ અને સ્નાયુમય પડદો પણ જોઈ શકો છો કર્ણક અને ક્ષેપકની વચ્ચે વાલ્વ આવેલા હોય છે